प्रज्ञानां सुप्रतानै स्थिरचरनिकर व्याप्यभिर् व्याप्य लोकान्। भुक्त्वा भोगान् स्थविष्ठान् पुनरपि धिषणोत् भासितान् कामजन्यान्। पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरभुं मायया पूजयन्नः। माया संख्यातुरीयं परममृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि। यो विश्वात्मा विधिज विषयान् प्राश्य भोगान् स्थविष्ठान्। यो विश्वात्मा विधिज विषयान् प्राश्य भोगान् स्थविष्ठान्। पश्चाच्चान्यान् स्वमति विभवान् ज्योतिषास्वेन सूक्ष्मान्। पश्चाच्चान्यान् स्वमति विभवान् सर्वानेतान् पुनरपि शनै स्वात्मनि स्थापयित्वा। सर्वानेतान् पुनरपि शनै स्वात्मनि स्थापयित्वा। हित्वा सर्वान् विशेषान् विगत गुण गण पात्वसौ नस्तुरीयः। सातवां पाना ऊपर एव शब्दाभ्याम सो न चैतस्य विद्याकृत विद्यमान देहते प्रमाणमस्ति इति आशंक्य अन्वय व्यतिरेक अनुविधायिनी श्रुति उदाहरत यत्र हेति भाष्य में अपन यत्र हि द्वैतमिव भवति यत्र वान्य वगैरह। टीका में इव शब्दाभ्याम अविद्यावस्थायां प्रतिभात द्वैतस्य तत्प्रतिभानस्य च आभासत्वेन अविद्यामयत्वम् उच्यते। इव शब्द बे वापरेश यत्ते हि द्वैतम इव भवति यत्र वा अन्यत् इव स्यात्। आ बे जे इव शब्द छे ए बन्ने थी प्रतिभात द्वैतस्य तत्प्रतिभानस्य च। तो रज्जुमा सर्पनु हौ ए अर्थाध्यास छे। रज्जुमा सर्पनु ज्ञान थौ ए ज्ञान अध्यास छे। આમ આ બંને પ્રકારના અધ્યાસ ઈવ એવા બે શબ્દો વાપર્યા હતા। આ પુસ્તક મારું જ છે એમાં સાતમો પાનો છે અને સાતમા પાના પર ટીકામાં નીચેથી ચોથી રીટીશ। તમારે કોના જેવું છે? મારા જેવું છે। તો સાતમા પાના ઉપર ટીકામાં નીચેથી ચોથી લીટી બે ઈવ શબ્દોથી પ્રતિભાત અદ્વૈત એટલે કે અર્થાધ્યાસ અને પ્રતિભાત અદ્વૈતનો પ્રતિભાન એટલે કે જ્ઞાન અધ્યાસ છે આભાસત્વે અવિદ્યામયતમ ઉચ્યતે। આ બંને આભાસ છે માટે અવિદ્યાથી જન્મેલા છે એ ભાષ્યકારે કહ્યું આત્મયવાભૂત વગેરે। વિદુષઃ વિદ્યાવસ્થાયામ કર્તૃકરણાદિ સર્વમ આત્મમાત્રમ ન અતિરિક્તમ ઇતિ અસ્તિ ઇતિ ઉક્ત્વા વિદ્યા દ્વારા સર્વસ્ય દ્વૈતસ્ય આત્મમાત્રત્વ વચનાદ विद्या निमित्ता कार्य कारणात्मक द्वैत निवृत्ति आत्मैव इति अभिलप्यते। तो भाष्यकार महाराज कहूं यत्र तो अस्य सर्वम आत्मैवाभूत तत् केन कम पश्येत केन कम विजानीयात इत्यादि श्रुतिभ्यः अस्य अर्थस्य सिद्धिः। एटले कि अविद्यामांथी द्वैत जन्म्यो छे अने आ द्वैत ए मात्र कल्पना छे। ज्यां द्वैत छे ત્યાં કરતા કર્મ કરણ આ પ્રકારનો વ્યવહાર છે। કોઈ જોનાર છે, કશાકને જુએ છે, જોવાની ક્રિયા છે, સાંભળવાની જોવાની બધા પ્રકારની ક્રિયાઓ બધા પ્રકારનું દ્વૈત છે। એ બધા પ્રકારનો વ્યવહાર છે એ આ દ્વૈતના
ક્ષેત્રમાં બની શકે છે. યત્ર ત્વસ્ય સર્વમ આત્મૈવાભૂત, પરંતુ યત્ર એટલે જે વિદ્યાની અવસ્થામાં આ સાધક કે જ્ઞાની માટે બધું આત્મા જ થઈ ગયું છે, ત્યારે પછી એને માટે કોઈ કર્તા, કર્મ, કરણ વગેરે કારકો ભિન્ન રહ્યા નથી, કોઈ ક્રિયા ભિન્ન રહી નથી. ક્રિયાનું ફળ પણ એટલે ક્રિયાકારક ફલભેદ ભાષ્યકાર મારા જાણીતું થઈશ તો ક્રિયાકારક ફલભેદ એવી વસ્તુ એને માટે રહી નથી. હવે એના વિશે શંકા કરે છે કે તમે કહો છો કે જ્ઞાની પુરુષ માટે બધું આત્મા થઈ ગયું એટલે કોઈ પ્રકારનો ભેદ રહ્યો નથી, એટલે કોઈ દ્વૈત રહ્યું નથી. વિદુષઃ ટીકામાં વિદુષઃ વિદ્યાવસ્થાયામ, જ્ઞાની પુરુષ માટે વિદ્યા જ્યારે પ્રાપ્ત થઈ ગઈ છે એવી અવસ્થામાં કર્તૃ કરણાદિ સર્વમ આત્મમાત્રમ, કર્તા, કર્મ, કરણ વગેરે વસ્તુઓ છે બધું આત્મા જ થઈ ગયું છે. ન અતિરિક્તમ અસ્તિ, આત્માથી અતિરિક્ત, આત્માથી સ્વતંત્ર, આત્માથી ભિન્ન કશું જ આ જ્ઞાની પુરુષ માટે નથી. ઇત્યુક્ત્વા આમ કહીને વિદ્યા દ્વારા સર્વસ્ય દ્વૈતસ્ય, આમ વિદ્યા પ્રાપ્ત થવાને કારણે બધું જે દ્વૈત છે તે આત્મમાત્રત્વ વચનાર્થ, આમ વિદ્યા પ્રાપ્ત થવાથી જગતમાં જે કંઈ છે ને બધું આત્મા બની ગયું. યત્ર ત્વસ્ય સર્વ યત્ર વિદ્યાવસ્થાયામ, તો જે વિદ્યાની અવસ્થામાં આ જ્ઞાની પુરુષ માટે બધું આત્મા થઈ ગયું, એનો અર્થ કે વિદ્યા પ્રાપ્ત થઈ એટલે બધું આત્મા થઈ ગયું એવું થયું ને? વિદ્યાની અવસ્થામાં આત્મા થઈ ગયું, અવિદ્યાની અવસ્થામાં બધું એને જુદું જુદું લાગતું હતું, દ્વૈત દેખાતું હતું. વિદ્યા પ્રાપ્ત થઈ બધું એના માટે આત્મા થઈ ગયું, એટલે કે વિદ્યા બધી વસ્તુઓના આત્મા થવા માટે જવાબદાર છે. તો વિદ્યા દ્વારા સર્વસ્ય દ્વૈતસ્ય આત્મમાત્રત્વ વચનાર્થ, માત્ર આત્મા જ છે આ પ્રકારનો જ્યારે કહેવામાં આવ્યો ત્યારે વિદ્યા નિમિત્ત કાર્ય કારણાત્મક દ્વૈત નિવૃત્તિ, ત્યારે વિદ્યાના નિમિત્તથી પ્રાપ્ત થતી કાર્ય અને કારણરૂપ જે દ્વૈત છે એની જે નિવૃત્તિ છે. એ જુઓ શું થયું, પેલો ઘડો, પછી પિંડ, ઘડો, ઘડાનો અભાવ, પિંડ, પિંડનો અભાવ, પછી માટી, માટીનો અભાવ, પિંડ, પિંડનો અભાવ, પછી ઘડો, ઘડાનો અભાવ, પછી ઠીકરો, આમ અભાવ અભાવ થયા ને વચ્ચે. એટલે કે વસ્તુનું હોવું એના પછી એનો અભાવ, એક અભાવ પદાર્થ છે નૈયાયિકો માટે. એટલે હવે જ્યારે કારણાત્મક કાર્ય કારણાત્મક પ્રપંચની નિવૃત્તિ થઈ ગઈ તો એક તો અદ્વૈત તો છે જ, જ્ઞાન પ્રાપ્ત થયું એ બધું આત્મા છે, એટલે એક વસ્તુ તો આત્મા છે. બીજું શું થયું કે દ્વૈત હતું એ દ્વૈતની નિવૃત્તિ થઈ, તો એક આત્મા છે અને બીજી દ્વૈતની નિવૃત્તિ છે. દ્વૈત હતું ને જતું રહ્યું, તો જતું રહ્યું એનો જવાબ પણ ઉપર રહેશે તો ખરું ને, તો દ્વૈતની નિવૃત્તિ નામનો જે પદાર્થ રહ્યો એનું શું? તેમણે કહ્યું દ્વૈત નિવૃત્તિ આત્મા એવ ઇતિ અભિલક્ષ્યતે, આત્મા સિવાય કશું જ નથી, એનો અર્થ કે દ્વૈતની નિવૃત્તિ પણ આત્મા સ્વરૂપ જ છે. અગિયારમી પાદનોદમાં દ્વૈતસ્ય આત્મત્વ અસંભવાત, પણ દ્વૈત આત્મા કેવી રીતે હોઈ શકે? દ્વૈતસ્ય આત્મત્વ અસંભવાત, એટલે દ્વૈત તો આત્મા ના હોઈ શકે, એટલે કહે છે દ્વૈત નિવૃત્તિ અભિલક્ષ્યતે ઇતિ, એટલે દ્વૈત જ આત્મા છે એવું નથી કહેતા, પણ દ્વૈતની નિવૃત્તિ થઈ ગઈ એ આત્મા છે. દ્વૈત આત્મા છે એવું નહીં, પણ દ્વૈતની નિવૃત્તિ થઈ એ આત્મા છે સમજાવે છે. નિવૃત્તિ હે એવા અનાત્મન સદ્વાત, હવે જુઓ આપણે તત્વો શરૂ કર્યું ને ત્યારથી શું શીખવાડ્યું કે આત્મા અનાત્મા વિવેક કરવાનો, બરાબર? બ્રહ્મ એક જ છે એ નિત્ય વસ્તુ છે, તત્સર આના સિવાયનું જે બધું છે એ મિથ્યા છે, એટલે સત્ય મિથ્યા વિવેક કરવાનો, આત્માનાત્મ વિવેક કરવાનો, નિત્ય નિત્ય વિવેક કરવાનો, સદસદ વિવેક કરવાનો. હવે વિવેક શીખવાડ્યા છે, પંચકોષ વિવેક કરાવ્યો અને કહ્યું કે જુઓ ભાઈ આ પાંચ કોષો છે, તો સ્થૂળ શરીર હું નથી, સ્થૂળ શરીર અનાત્મા છે, હું આત્મા છું. સૂક્ષ્મ શરીર અથવા તો અન્નમય કોષ એ અનાત્મા છે, હું આત્મા છું. પ્રાણમય કોષ અનાત્મા છે, હું આત્મા છું. મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, આનંદમય કોષ, આ બધા કોષો અનાત્મા છે. હવે નીર ક્ષીર વિવેક કરીએ તો એક નીર હોય અને એક ક્ષીર હોય, વિવેક બે વસ્તુ જુદી હોય એનો થાય ને, બે જુદી વસ્તુઓ ભેગી થઈ ગઈ હોય એનો વિવેક કરીએ, અને વિવેક કરીએ પછી શું થાય કે દૂધ કા દૂધ ઓર પાણી કા પાણી હો જાયગા. લોકો કહે છે ને કે કરો ને પછી ખબર પડી જશે કે દૂધ 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 ને પાણી નું પાણી છૂટું પડી જશે,
એટલે વિવેક કર્યા પછી બે વસ્તુઓ જુદી પડવી જોઈએ, બરાબર? એમ નામ વિવેક. એવી રીતે આત્મા અનાત્મા વિવેક કરીશું તો એક રહેશે આત્મા અને બીજો રહેશે અનાત્મા, તો બે વસ્તુ થવી જોઈએ ને. હવે જો બે વસ્તુ થઈ ગઈ તો બધું આત્મા કેવી રીતે થાય? દૂધ અને પાણીનો વિવેક કરશો, બધું દૂધ થઈ જશે એવું હોય? દૂધ અને પાણીનો વિવેક કરશો એટલે બધું દૂધ થઈ જશે એવું હોય કે ના હોય? તો આત્મા અને અનાત્માનો વિવેક કરીશું એટલે બધું આત્મા થઈ જશે એવું કેવી રીતે હોય? ના હોય ને. તો પછી અનાત્મા જતો રહેશે, મારે તોડી પોડીને કાઢી અનાત્માને તોડી નાખીએ ફેંકી દઈએ તો શું થશે? તો શિંગડા જે શિંગડાનું પેલું આમ આમ ખાડો તો રહી જાય ને, કશીક વસ્તુ તોડી નાખીએ છોડું કે આમ પેલા વાંદરાએ ચંપાની ડાળી તોડી નાખી તો જે ચંપાની ડાળી બચી એમાં ઘા તો રહી જાય ને, એનો ખાસો વખત રહેશે ઘા એનો. જે વસ્તુ ગઈ એને એનો ઘા તો મૂકવો પડે. એટલે કાં તો અનાત્મા આત્મા હોવો જોઈએ, કાં તો અનાત્માની નિવૃત્તિ આત્મા હોવી જોઈએ. તો અનાત્મા આત્મા હોત તો વિવેક શું કામ કરાયો? જો અનાત્મા અને આત્મા એક જ હતા તો વિવેકની જરૂર શી હતી? જો એક નહોતા માટે વિવેક કર્યો તો એમ કહો કે ભાઈ આ અનાત્મા છે અને આ આત્મા છે, લાવો બે વસ્તુ બતાવો અમને. જો બે વસ્તુ ના રહેતી હોય તો સર્વમ આત્મૈવા ભૂત એવું કહી શકાશે નહીં, બરાબર છે? આ પ્રશ્ન છે. એટલે એમણે કહ્યું કે દ્વૈત છે એ તો આત્મા નથી, એ તો નક્કી જ છે, પરંતુ દ્વૈતની નિવૃત્તિ થઈ એનું શું? એટલે નિવૃત્તિ હે એવા સત્વાત, નિવૃત્તિ તો હજુ જીવતી જાગતી બેઠી છે દ્વૈતની, ત્યાં સુધી પણ સર્વ આત્મા થશે નહીં. એટલે જુઓ, હું સ્વપ્ન જોતો હોઉં ત્યારે તો હું જાગ્રત નથી જ, બરાબર? સ્વપ્નમાં છું અને સ્વપ્ન જોઉં છું, સ્વપ્નને સત્ય માનું છું ત્યારે તો હું જાગ્રત નથી જ. પણ જાગ્યા પછી મને સ્વપ્નનો ભય હજુ હોય કે પેલો વાઘ આવ્યો, એ હમણાં વાઘ આવશે, હમણાં વાઘ આવશે, તો હું જાગ્યો ખરો કે નહીં, બરાબર? જ્યાં સુધી હું જાગો છું એવું યાદ કરવું પડે ત્યાં સુધી પણ હું જાગ્યો નથી. જાગ્યા પછી યાદ કરવું પડે છે કે હું જાગ્યો, એ હું ઊંઘતો નથી, જાગું છું. હા, એ કહ્યું તો ખરું જાગું છું. તો જાગ્યા પછી જ્યાં સુધી યાદ કરવું પડે ત્યાં સુધી સ્વપ્નનો અભાવ રહી ગયો છે, બરાબર? એટલે સ્વપ્ન નથી, સ્વપ્ન પૂરું થઈ ગયું એમ કહેવું પડતું હોય કે યાદ કરવું પડતું હોય એ સ્વપ્નની સત્યતા હોય તો જ રહે. સ્વપ્ન મિથ્યા છે તો યાદ ક્યાં કરવાનું રહ્યું? પણ જાગ્યા પછી સ્વપ્નને ફોલ્સિફાય કરવાનો પણ પ્રયત્ન કરવો પડતો હોય એનો અર્થ કે એટલા અંશે સ્વપ્નને સત્યતા અપાય છે. આપણા સ્વામી કૃષ્ણાનંદજી મહારાજ કહે કે એક જગ્યાએ કોઈ મહાત્મા કથા કરતા હતા અને કથા ચાલુ હતી અને હું આમ બહાર આંટા મારતો હતો. કથા મહારાજે કહ્યું કે અત્યાર સુધી મારા કેટલા કેટલા જન્મો થઈ ગયા, કેટલો દુઃખી થયો, કેટલું સહન કર્યું મેં, પણ ચાલો આ જન્મે મારો મોક્ષ થઈ ગયો એટલે હવે ફરીથી મારે જન્મ લેવો પડશે નહીં. આવું કોઈ કથાકારે કથામાં કહ્યું. કથા પૂરી થઈ. આ કૃષ્ણાનંદજી મહારાજ જરા આખા બોલાય, સ્પષ્ટ વક્તા, એટલે આમ એવી બહુ રાખવી જોઈએ કે ના રાખવી જોઈએ કોઈ મારો પક્ષ નથી, પણ કેટલાક મહાત્માઓ ના બોલે, ના જ બોલે. આપણા મહારાજ આ બધી પરંપરામાં તો બધા ના જ બોલે કશું, એ મહારાજ જરા આવા હતા. એટલે એ કથા પૂરી થઈ અને કદાચ એ મહાત્મા જોડે એમને એટલી છૂટ પણ હશે બોલવાની, કદાચ એમને ઉપદેશ આપવાનો એ પોતાનો અધિકાર સમજતા હશે એવું પણ હોઈ શકે, મને ખબર નથી. એટલે કથા પછી એ મહારાજને મળીને કહે છે કે તમે શું કહ્યું કથામાં? તમે એવું કહ્યું કે તમારો જન્મ, હા હા હા, મેં કહ્યું કે મારા બહુ જન્મ થઈ ગયા, પણ હવે મને જ્ઞાન થયું છે કે મારો જન્મ હવે થશે નહીં. કે કૃષ્ણાનંદજી મારે ચોક્કસ જન્મ થશે તમારો? કે ના ના, મેં કહ્યું મને જ્ઞાન થયું મારો જન્મ નહીં થાય. કે જો તમારો અત્યાર સુધી જન્મ થયો હોય તો હવે તમારો જન્મ થશે જ. એટલે આત્મા મુક્ત છે તો નિત્ય મુક્ત છે, અજો નિત્ય શાશ્વત, અજર છે, નિત્ય છે, શાશ્વત છે, તો ત્રણેય કાળમાં અજર છે. જો ગઈકાલે જન્મ્યો હોય તો આવતીકાલે જન્મશે જ. એટલે આત્મામાં ગઈકાલે જન્મવા પણ હતું, ગઈકાલે બધું થવા પણ હતું, અને આજે જો મુક્ત થવા પણ હોય એનો અર્થ કે મુક્તિ અનિત્ય છે. જો મુક્તિ ગઈકાલે નહોતી અને આજે આવી શકતી હોય તો મુક્તિ નિત્ય કહેવાય કે ના કહેવાય? નિત્ય કોને કહેવાય? જે હંમેશા હોય એને નિત્ય કહેવાય. મને ખબર હોય કે ના હોય, મને ખબર ના હોય તો પણ મુક્તિ તો હોવી જ જોઈએ, કારણ કે નિત્ય છે. અત્યારે પણ ગઈકાલે શું કરવા, આજે મુક્તિ મને ખબર હોય કે ના હોય મુક્તિ તો છે જ ને,
અને આવતીકાલે પણ હું જે છું તેને તે હોય તો પણ મુક્તિ તો નિત્ય જ છે. એટલે મુક્તિ ગઈકાલે પણ છે, આજે પણ છે, આવતીકાલે પણ છે. આત્મા ત્રણેય કાળમાં સત્સ્વરૂપ છે. આત્મા હંમેશા છે, આત્મા સત્ય છે, આત્મા સત છે, આત્મા હંમેશા છે. એનો પહેલા પણ જન્મ નહોતો, આજે પણ નથી અને પછી પણ નથી. એટલે ગઈકાલ સુધી જન્મ્યો ને આજે જન્મનો અભાવ છે એવું પણ નથી. એટલે જન્મ, જન્મનો અભાવ અને પછી જન્મનો અભાવ, બંનેનો અભાવ એવું નથી. આત્મામાં જન્મ પણ નથી અને જન્મનો અભાવ પણ નથી. એટલે જ્યારે નેતિ નેતિ કહેવામાં આવે છે, દૈવ આવા બ્રહ્મણો રૂપે મૂર્તમ તેવા મૂર્તમ છે, તો નેતિ નેતિ બે વાર કહ્યું. વીક્ષા, એ વીક્ષા મૂર્ત અને અમૂર્ત તો નથી જ આત્મા, મૂર્ત મૂર્તનો અભાવ પણ નથી, એને માટે કહેવામાં આવ્યું. એટલે અહીં કહે છે કે આ જે નિવૃત્તિ છે એ નિવૃત્તિ તો છે જ ને, હજુ ત્યાં સુધી સર્વ આત્મા કેવી રીતે થશે? નિવૃત્તિ અનાત્મા છે. નિવૃત્તિ આત્મા છે કે નિવૃત્તિ તો અનાત્મા છે? જો નિવૃત્તિ હે અનાત્મા ન સત્વાત, નિવૃત્તિ જે અનાત્મા છે એ હજુ છે ત્યાં સુધી. આત્મા એ હોય ત્યાં અનુપત્તિ, તો આત્મા જ છે એવું તમે જે કહો છો એ અનુપન્ન થઈ જાય છે. અનુપત્તિ પરિહરતી, એટલે અનુપન્ન અસિદ્ધ તર્ક અસંગત થશે. જો તમે એમ કહેશો કે બધું આત્મા થઈ ગયું કારણ કે હજુ દ્વૈતની નિવૃત્તિ બેઠી છે અને એ અનાત્મા છે, એટલા માટે. એટલે ટીકાકારે કહ્યું નિવૃત્તિ આત્મા એવી અભિલભ્ય તે. તો મહાત્મા અહીં આ જગ્યાએ એક શ્લોક કોટ કરતા હોય છે, નિવૃત્તિ આત્મા મોહસ્ય જ્ઞાતત્વેન ઉપલક્ષિતઃ. તો આ જ્ઞાત આત્મા એટલે શું? નિવૃત્તિ આત્મા મોહસ્ય જ્ઞાતત્વેન ઉપલક્ષિતઃ, ઉપલક્ષણ નાશેથી સ્યાત મુક્તિ પાંચકાદિવત. અચિત સુખીનો શ્લોક છે અને મહાત્માઓ અત્યંત વધારે ઉદ્ધૃત કરતા હોય છે આ શ્લોકને. સો નિવૃત્તિ આત્મા મોહસ્ય જ્ઞાતત્વેન ઉપલક્ષિતઃ. સો મોહસ્ય નિવૃત્તિ જ્ઞાતત્વેન ઉપલક્ષિતઃ. આત્મા જુઓ, આત્મામાં જ્ઞાત એવું વિશેષણ થઈ શકે કે નહીં? આત્મા તો આત્મા જ છે. હવે આત્માને જ્ઞાત કે અજ્ઞાત એવું પણ ના કહેવાય. આત્માને જ્યારે જ્ઞાત કહીએ છીએ ત્યારે આત્માનું વિશેષણ જ્ઞાત છે, આત્મા વિશેષ્ય થઈ ગયો. એટલે આત્મા વિશેષ, એટલે જ્ઞાત એ વિશેષણ પણ નથી, ઉપલક્ષણ કહેવામાં આવે છે. જ્ઞાત એ ઉપલક્ષણ છે. સો નિવૃત્તિ શું છે? એ મોહસ્ય નિવૃત્તિ. મોહની કે અજ્ઞાનની નિવૃત્તિ એટલે શું? મોહસ્ય નિવૃત્તિ જ્ઞાતત્વેનો ઉપલક્ષિત આત્મા. એટલે આત્મા તો હતો જ પણ આત્માનું જ્ઞાન નહોતું. પણ આત્માની, આત્માની ઉપર માનો આવો શબ્દ વાપરું છું કે આત્માની ઉપર એક મોહનું આવરણ હતું, એને કારણે આત્મા હોવા છતાં, અને આત્મા એટલે માત્ર છે જ નહીં, ભાસે છે, છતાં હું આત્મા તરીકે મને ઓળખાતું નહોતું, બરાબર છે? કારણ કે મોહનું એના પર આવરણ હતું. હવે મોહની નિવૃત્તિ થઈ ગઈ. તો મોહની નિવૃત્તિ થઈ ગઈ ત્યારે જે આત્મા છે, જેમ કે રજ્જુ પર સર્પ છે અને સર્પની નિવૃત્તિ થઈ ગઈ, તો રજ્જુનું હોવાપણું તો છે જ. સર્પ છે ત્યારે પણ રજ્જુનું અસ્થિભાતિ અસ્થિ તો છે જ, અને સામાન્ય જ્ઞાન કે કંઈક છે અને કંઈક ભાસે છે એવું જ્ઞાન છે, કિંચિત અસ્થિ, વિશેષ જ્ઞાન નથી. એટલે હવે જ્યારે સર્પનો અભ્યાસ લઈ લીધો આપણે, એ જતો રહ્યો, ત્યારે એ જ રજ્જુ જે છે જ અને જે ભાસે જ છે, છતાં હવે એને ભાસતી જ્ઞાત રજ્જુ કહીએ છીએ, બરાબર? જે રજ્જુ પહેલા પણ આપણી સામે રજ્જુ જ હતી અને આપણને એનું જ્ઞાન પણ હતું જ, પણ એનું ખોટું જ્ઞાન હતું. એટલે ખોટા જ્ઞાન નિવૃત્તિ થઈ ગઈ ત્યારે ખોટા જ્ઞાન નિવૃત્તિને જ જ્ઞાત રજ્જુ તરીકે ઓળખવામાં આવે છે. એમ આત્માના વિષયનો જે મોહ છે એ આત્મા વિષયના મોહની નિવૃત્તિ, એ નિવૃત્તિને જ જ્ઞાત તરીકે, જ્ઞાતત્વનો ઉપલક્ષિત આત્મા, એટલે જ્ઞાત એ રીતે આત્માને ઉપલક્ષિત કરવામાં આવે છે. વિશેષણ વિશેષ્ય નથી. કેમ એવું કહેવું પડ્યું? કારણ કે વિશેષણ વિશેષ્ય હોય તો વિશેષણ રહે એટલે વિશેષ્ય ના રહે. જ્યારે અહીં ઉપલક્ષણ નાશે થી સ્યાત મુક્તિ, એટલે જ્ઞાતત્વ જોતું રહે તો પણ મુક્તિ રહી જાય છે, નહીં તો જ્ઞાતત્વ જોતું રહે તો મુક્તિ ના રહે. પણ જ્ઞાત ઉપલક્ષણ નાશે થી સ્યાત મુક્તિ પાંચકાદિવત. રસોઈયો રસોઈ કરતો હોય, હવે રસોઈ કરવા જ્યારે રસોઈ કરે છે ત્યારે પાંચક રસોઈયો કહેવાય.
પણ રસોઈનો ધંધો જ કરે, બધાને કઈ રસોઈનું કામ કરે છે. રસોઈ ના કરતો હોય અને રસોઈ પસાર થતો હોય તો એને પાચક કહેવાય કે ના કહેવાય? રસોઈ ના કરતો હોય તો પેલો રસોઈ કરતો હતો ને એ, એમ એના દ્વારા ઓળખાણ કરાવાય છે. ઉપલક્ષણ નાશે પિસ્યાદ મુક્તિ હિ પાચકાદિવત, એટલે જ્ઞાતત્વ એના આત્મા ઉપલક્ષિત થઈ ગયો એકવાર, પછી જ્ઞાતત્વ એ ઉપલક્ષણ જોતું રહે. તો પણ આત્માનું જ્ઞાન રહી ગયું, એકવાર જ્ઞાન થઈ ગયું એટલે મુક્તિ થઈ ગઈ. એટલે આત્માના હોવા ના હોવાનો પ્રશ્ન નહોતો બંધન કે મુક્તિ માટે. બંધન કે મુક્તિ માટે આત્મા અજ્ઞાત હોવો અથવા વિપરીત જ્ઞાત હોવો અને જ્ઞાત હોવો, આટલો જ પ્રશ્ન હતો. એટલે આત્મા અજ્ઞાત હતો કે વિપરીત જ્ઞાત હતો એ જોતું રહ્યું. એટલે આત્મા જ્ઞાત આત્મા થઈ ગયો બસ. એટલે કે હું મને બદ્ધ માનતો હતો, જીવ માનતો હતો, જન્મ મરણ વાળો માનતો હતો, એ માન્યતાઓ જતી રહી. અને હવે હું મને જાણું છું કે હું મુક્ત છું. હવે મુક્ત છું એ આકારની વૃત્તિ મારામાં ના હોય તો શું હું મુક્ત નથી? જ્ઞાતત્વ ઉપલક્ષિત એટલે મારામાં વૃત્તિ હોવી. તો વૃત્તિ જ્યારે હોય કે હું જો હું માણસ છું, હું માણસ છું, હું માણસ છું, એ વૃત્તિ હોય તો હું માણસ છું અને વૃત્તિ ના હોય તો માણસ નથી. છૂદ ને વળી એવી રીતે એકવાર મુક્તિ થઈ અને જ્ઞાતત્વથી ઉપલક્ષિત થઈ ગયો આત્મા એકવાર કે આ આત્મા, કૃષ્ણાનંદજી મહારાજ નો સરસ હતો, આ એટલે આ એકવાર થઈ ગયું અયમ અપરોક્ષ અયમ થઈ ગયું, પછી એ જ્ઞાતત્વ જતું રહે કોઈ વાંધો નથી અને રે એને જે કરવું હોય કરે. સો આ એટલે મોહની નિવૃત્તિ છે એનું નામ જ જ્ઞાત આત્મા છે. મોહની નિવૃત્તિ હિ જ્ઞાતત્વ ઉપલક્ષિત આત્મા. સો નિવૃત્તિ હિ એ આત્મા એ વૈતી અભિલભ્ય તે નિવૃત્તિ ચિત્ત સુખીનો શ્લોક છે. જ્ઞાતત સદેવદ્વૈત નિવૃત્તિ આત્મા એવ ઇતિ અભિલપ્યતે. તથા ચ 12મી પાદમાં તથા ચ ઇતિ વિદ્યાવસ્થાયાં સર્વસ્ય આત્મમાત્રત્વ કથનાત. વિદ્યાની અવસ્થામાં બધું જ આત્મા છે તેવું કહેવામાં આવ્યું છે. માટે વિદ્યાતઃ દ્વૈત નિવૃત્તિ નિર્દેશાત તસ્ય અવિદ્યાત્વમ અવધ્યોત્યતે. અને આમ વિદ્યાથી દ્વૈત નિવૃત્તિ થાય છે તેવો નિર્દેશ કરવામાં આવ્યો. આથી તસ્ય એટલે દ્વૈતસ્ય અવિદ્યાત્વમ અવધ્યોત્યતે. હવે જો વિદ્યાથી નિવૃત્તિ કોને થાય? અવિદ્યાની, બીજા કશાની ના થાય, બરાબર? વિદ્યાથી માત્ર અવિદ્યાની નિવૃત્તિ થાય. છતાં જ્યારે કહેવામાં આવે કે વિદ્યાથી દ્વૈતની નિવૃત્તિ થાય છે તો એનો અર્થ શું થયો? કે દ્વૈત અવિદ્યાથી જન્મેલો હોવો જોઈએ, બરાબર? વિદ્યાથી અવિદ્યાની નિવૃત્તિ થાય છતાં એમ કહે છે કે વિદ્યાથી દ્વૈતની નિવૃત્તિ થઈ ગઈ એનો અર્થ દ્વૈત છે એ અવિદ્યામાંથી જન્મ્યો છે. આદિ શબ્દાત ભાષ્યકાર મહારાજે કહ્યું છે તત કેન કંપશ્યેત કેન કં વિજાનીયાત કિત્તિ આદિ શ્રુતિભ્યઃ. આદિ એટલે કઈ બીજી શ્રુતિઓ? તો ટીકાકાર કે છે નેહ નાનાસ્તિ કિંચન ઇતિ અધિષ્ઠાન નિષ્ઠ અત્યંત અભાવ પ્રતિયોગિત્વ દ્વૈતસ્ય અભિદધત વાક્યમ વાચારંભણ વાક્યમ ચ ગૃહીતમ. તો નેહ નાનાસ્તિ કિંચન ઇહ નાના કિંચન નાસ્તિ. અહીં આત્મામાં કે બ્રહ્મમાં નાના એટલે અનેક કે વિવિધ, કિંચન જરા માત્ર પણ નથી, એટલે બ્રહ્મની અંદર જરા પણ દ્વૈત નથી. એટલે શું? ઇતિ અધિષ્ઠાનનિષ્ઠ અત્યંત અભાવ પ્રતિયોગિત્વ. ઘડો મારા હાથમાં છે એને શું કહેવાય? અત્યારે હાથમાં ઘડાનો અભાવ છે, બરાબર? આ હાથમાં ઘડાનો અભાવ છે અને ઘડો મૂક્યો એ ઘડો ઘડાના અભાવનો પ્રતિયોગી છે. હાથમાં રહેલો ઘડાનો અભાવ છે એનો પ્રતિયોગી ઘડો છે. દ્વૈત એ બ્રહ્મમાં કે અધિષ્ઠાનમાં દેખાય. હવે રજ્જુમાં સર્પ, ચાલો, રજ્જુમાં સર્પ દેખાય છે, એ સર્પ રજ્જુમાં રહેલા કયા અભાવનો પ્રતિયોગી છે? સર્પ રજ્જુમાં રહેલા કયા અભાવનો પ્રતિયોગી છે? એવું હોય તો હું પૂછું જ ના ને, એ સમજ તો પડે ને. હાથનો દાખલો આપ્યો કે હાથમાં ઘડો છે અને ઘડો ના હોય અને ઘડો મૂક્યો તો ઘટના અભાવનો પ્રતિયોગી ઘડો થયો, તો રજ્જુમાં સર્પ. મેં દાખલો બદલી કાઢ્યો,
હાથને ઘડામાંથી રજ્જુ સર્પનો દાખલો કર્યો. હવે એ બદલાઈ ગયો ને, આ બંને વ્યવહારિક સત્તા છે, એટલે પ્રાતિભાષિક સત્તા છે, એટલે રજ્જુમાં સર્પ છે, અત્યંત અભાવનો પ્રતિયોગી છે. સર્પનો અત્યંત અભાવ છે રજ્જુમાં. રજ્જુમાં આમાં તો ઘડાનો સાચો ભાવ થવાનો છે, એટલે ઘટા ભાવનો પ્રતિયોગી ઘડો થયો. રજ્જુમાં સર્પનો અત્યંત અભાવ છે, તો રજ્જુનિષ્ઠ અત્યંત અભાવ પ્રતિયોગી તમ સર્પસ્ય અસ્થિ. એવું જ્યારે તો સત મિથ્યા થાય, સત મિથ્યા ના થાય, એટલે મિથ્યા તો લક્ષણ હશે કે અત્યંત અધિષ્ઠાનમાં રહેલા અત્યંત અભાવનો પ્રતિયોગી હોય ત્યારે મિથ્યા બને. એટલે આ દ્વૈત, એટલે એમણે આ શબ્દો વાપર્યા. આ બધા શબ્દો આપણને કેવી રીતે આવડે, એ તે અધિષ્ઠાનનિષ્ઠ અત્યંત અભાવ પ્રતિયોગિત્વ દ્વૈતસ્ય અભિધત વાક્યમ. મેહ નાનાસ્તિ કિંચન, કિંચન લેશ માત્ર નાના નથી. એટલે કે એનો પ્રતિયોગી અભાવનો આ પ્રતિયોગી છે ભાવ એવું નથી. જો ઘટ અભાવનો પ્રતિયોગી ઘટ ભાવ હોત તો ઘડો વ્યવહારિક સત્તામાં હોત, અત્યંત અભાવનો પ્રતિયોગી છે. એટલા માટે તમે ચિંતા ના કરશો, ટૂંકમાં ઘડા રજ્જુમાં સર્પ ક્યારે છે જ નહીં. જો હાથમાં તો ઘડો, માટીમાં ઘડો ચાલો ને, હાથમાં શું માટીમાં ઘડો, તો માટીમાં ઘડાનો અત્યંત અભાવ નથી. જ્યારે રજ્જુ મેળે રજ્જુ સર્પ અને માટી ઘડોનો ફેર સમજાય છે ને, કે માટી ને ઘડો જુદી વસ્તુ છે, હાથ અને ઘડો જુદી વસ્તુ છે, જ્યારે રજ્જુ ને સર્પ જુદી વસ્તુ છે. હાથમાં ઘડાનો અભાવ છે, એ ઘડાના અભાવને ઘડાના હોવાથી દૂર કરી શકાય છે. માટીમાં ઘડાનો અભાવ છે, તો ઘડો માટીમાંથી જન્માવ્યો, એટલે ઘટ અભાવ, ઘટ ભાવ, ઘટ અભાવનો પ્રતિયોગી થયો. જ્યારે અધિષ્ઠાનમાં અધ્યારોપનો અત્યંત અભાવ છે, અત્યંત અભાવ એટલે ત્રણેય કાળમાં નથી. હાથમાં ઘડો તો ખાલી વર્તમાન કાળમાં નથી, પછી તો આવવાનો છે ને. અત્યંત અભાવ એટલે કોઈ દેશ કાળમાં રજ્જુમાં સર્પ છે જ નહીં. એનો પ્રતિયોગી હોય તોય સાપ દેખાય તમને, બોલો. દોરડીમાં ત્રણેય કાળમાં સાપ છે જ નહીં અને છતાં આપણને સાપ દેખાય તો શું કેવું પડે? પછી તો કેવું પડે કે સાપ ખરો ને. અત્યંત અભાવ, ત્રણેય કાળમાં સાપ દોરડીમાં છે જ નહીં અને છતાં દેખાય તો કેવું પડે કે આ સાપ એ મારી કલ્પનાનો છે, અધ્યારોપ છે. બ્રહ્મમાં જગત ત્રણેય કાળમાં છે જ નહીં અને છતાં જગત દેખાય, પણ નક્કર દેખાય છે એનું શું? ક્યાં દેખાય છે? બ્રહ્મનિષ્ઠ અત્યંત અભાવનું પ્રતિયોગી જગત છે. બ્રહ્મમાં જગતનો અત્યંત અભાવ છે, એમાં જગત દેખાય છે, પણ નક્કર કેવું હોય કે જે માથું ફોડ્યું તો માથું ફોટે, નક્કર કહેવાય કે ના કહેવાય? ભાઈ નક્કર એટલે ત્રણેય કાળમાં રહે એને જ અસ્તિત્વ કહેવાય છે. ત્રણ કાળમાંથી એકાદ કાળમાં ઘડીભર ના રહે. નલિની ગલ, નલિની દલગત જલમતી તરલમ તદ્વ જીવિતમ અતિશય ચપલમ. કેટલું ચપળ, કેટલું ચપળ જીવન તમે જુઓ, દાખલાઓ તમ કંપારી છૂટ્યા કરે. અરે રામ રામ, રોજ રોજ નવા સમાચાર, રોજ નવા સમાચાર. આપણને એમ કે આપણે ઘરડા લોકોનું આયુષ્ય લંબાવ્યું, હવે ડોક્ટરોની મદદથી આયુષ્ય લંબાવતા ગયા તો ઘરડા વધતા ગયા, પણ જુવાન મરે એને કોણ અટકાવી શકે? કશું નહીં. અત્યંત અભાવ પ્રતિયોગિત્વ, અધિષ્ઠાનમાં અત્યંત અભાવ છે, એમાં બે પાંચ ટીપા પરપોટા, આ તો માંડુક્યને હાથમાં લઈને જ આ બધું બોલાય. હા, બાકી તો ઇટ્સ નો જો. માણસો જન્મે ને મરી જાય ને આ બધી વસ્તુઓ, પણ સિદ્ધાંત તો આ સમજી જ રાખવો પડે. ભલે સમાચાર આવે, રડવું હોય તો રડવું ને શોક કરવો હોય જે કંઈ કરવું હોય તે કરવું, પણ એ શોકને જસ્ટિફાય ના કરી શકાય, સમર્થન તો ના જ અપાય. એટલે કે સિદ્ધાંતનો બાગછોડ ના કરાય કે ના ના મન લાગે આ તો સાચું હશે. એ તો નક્કી જ છે કે પાણીમાં પરપોટો જન્મને ફૂટી ગયો, પાણીમાં તરંગ જન્મને ફૂટી ગયો, બસ. નલીને દલક જલમતી તરણમ તદ્વ જીવિતમ અતિશય ચપળ, અતિશય. એક ક્ષણમાં માણસને હજુ તો પહેલા કહે છે કે હું એને રસ રોટલી દાળ ભાત શાક ખવડાવીને આવી જ છું, અને પાછળ પાછળ બોલાવ્યો કે ચક્કર આવ્યા ને પડી ગયા. ખલાસ, શું કરો? અત્યંત ભાવ પ્રતિયોગિત્વ કેટલું કેટલું આમ મજબૂત જોઈએ. ઠીક હૈ, ક્યાં હો ગયા? સો મિથ્યા છે. એથી અધિષ્ઠાન નિષ્ઠ પાંચમી પાદમાં અધિષ્ઠાન સત્યત્વ બોધાય હ, એને જોવા પાંચ પાદ નોંધોના આંકડા એવી જગ્યા હોય છે ને,
પણ અમારા અહીં પાંચડો લખ્યો છે, તમારે શા જગ્યાએ છે? આપણે એ જગ્યાએ છે, નાના વાળી જગ્યાએ પ્રાચારમણ ઉપર છે ને, હા ત્યાં જ હોવી જોઈએ. અહીં નાના ઉપર લખી છે. હવે પણ વાચારંભણ ઉપર હોવી જોઈએ, અત્યારે નથી વાંચતી હું. સ્મૃતિ અધિષ્ઠાન નિષ્ઠ અત્યંત અભાવ પ્રતિયોગિત્વ દ્વૈતસ્ય અભિધત વાક્યમ. દ્વૈત મિથ્યા છું નથી બોલતા મહારાજ, હા તમારે જે સમજવું સમજો. અત્યંત અભાવનો પ્રતિયોગી મિથ્યા થઈ ગયું, પણ એ આપણી જાતે એટલે એટલે આ બધી બહુ સ્ટેન્ડર્ડ ટર્મ્સ છે, એટલે આપણે સમજી લેવી જોઈએ. આને માટે નૈયાયિકો એટલે ન્યાયનો થોડોક તર્ક સંગ્રહ અર્થ સંગ્રહ આવા જસ્ટ મિનિમમ વસ્તુ ઉપર ઉપરથી જોઈ લેવી. જો કે આપણને આમાં આવી જ જતું હોય છે, એટલે બહુ વાંધો નથી આવતો. પહોંચી વળીએ. અત્યંત અભાવ પ્રતિયોગિત્વ મિથ્યાત્વસ્ય લક્ષણ, એ મિથ્યા થઈ ગયું. આપણે પેલી વેદાંત પરિભાષા પણ આ બધી વસ્તુઓ છે. વેદાંત પરિભાષા દ્વૈતસ્ય અભિધત વાક્યમ એટલે કે દ્વૈત અધિષ્ઠાનમાં રહેલ અત્યંત અભાવનું પ્રતિયોગી છે. પછી અમારામાં એવું, મારા પુસ્તકમાં એવું પણ છે, અભાવમ પ્રતિયોગિત્વ એ પણ ખોટું છે. અભાવ પ્રતિયોગિત્વ અનુસ્વાર કાઢીને જોડી દેવાનું છે. અત્યંત અભાવ પ્રતિયોગિત્વ દ્વૈતસ્ય એટલે કે દ્વૈત અધિષ્ઠાન દ્વૈતમ અધિષ્ઠાનનિષ્ઠ અત્યંત અભાવ પ્રતિયોગી. દ્વૈત છે એ અધિષ્ઠાનમાં રહેલ, અધિષ્ઠાન એટલે આત્મા, આત્મામાં રહેલ અત્યંત અભાવનું પ્રતિયોગી છે. એક હેતુ વાક્ય કયું હતું? નેહ નાનાસ્તિ કિંચન, બરાબર. હવે બીજી પેલી ફૂટનોટ છે, અધિષ્ઠાન સત્યત્વ બોધાય વાક્યાંતરમ સમુચ્ચિનોતિ. બને કે અધિષ્ઠાન પણ ખોટું હોય તો? પહેલી શ્રુતિએ શું કહ્યું? કે અધિષ્ઠાનમાં જગત કલ્પિત છે, દ્વૈત કલ્પિત છે, એ કહ્યું. અધિષ્ઠાન સાચું છે ને શી ખાતરી? એટલા માટે બીજું વાક્ય કહે છે, વાચારમણ વાક્યમ છે ગૃહિતમ, વાચારમણ વિકારો નામ થયું મૃત્તિકા એ તેવ સત્યમ. એટલે નામ છે એ વાચારમણ છે, અને માટી છે એનું સત્ય છે. નામરૂપ છે અધ્યસ્ત છે, અને માટી છે ઉપાદાન છે એ સત્ય છે. અધિષ્ઠાન સત્ય છે. અસ્ય અર્થસ્ય એ ભાષ્યકારે કહ્યું છે, અસ્ય અર્થસ્ય સિદ્ધિ, આ શ્રુતિઓ દ્વારા આ અર્થની સિદ્ધિ થાય છે. આ અર્થની એટલે કયા અર્થની? તો ટીકાકાર કહે છે, દ્વૈતગત અવિદ્યાતુ તત્વસ્ય સિદ્ધિ, દ્વૈતમાં રહેલું અવિદ્યામાંથી જન્મેલા હોવા પણ, એટલે કે દ્વૈત અવિદ્યાથી જન્મ્યો છે એવું. તો દ્વૈત અવિદ્યામાંથી જન્મ્યો છે એની સિદ્ધિ કેવી રીતે થઈ? કે આ વાક્યથી સિદ્ધિ થાય છે. ઇહ નાના કિંચન નાસ્તિ, અહીં નાના એટલે કે વિવિધ કે અનેક કે ભિન્ન એવા પ્રકારનું કશું છે જ નહીં, એક જ એક જ્યાં કા ત્યાં બસ એક બધું એકથી જ ભરેલું છે. એકમાત્ર ચૈતન્ય એનાથી જ આ સર્વ ભરેલું છે. અને જે નાના કે વિવિધ દેખાતું હોય તો એ કલ્પિત છે. અધિષ્ઠાન સત્ય છે. યથા સૌમ્ય એકેન મૃતપિંડેન સરમૃણમયમ વિજ્ઞાતમ સ્યાત વાચારમૃણમ વિકાર નામધ્યમ મૃત્તિકા ઇતિ એવ સંદમ. વિકારો નામધ્યમ તો નામ આપવામાં આવે છે, વિકાર છે. વાચારમૃણ માત્ર ઘડો કયો એટલું જ એનું અસ્તિત્વ છે, બાકી જેવું બધું માટી જ છે ને, ઘડો ક્યાં છે? નામ બોલો એટલું જ માટીનું અસ્તિત્વ, ઘડાનું અસ્તિત્વ છે, બાકી માટી જ છે. એટલે કે માટી સત્ય છે. હવે આગળ ચાલે છે, વિષય પ્રયોજનાદી અનુબંધ ઉપન્યાસ મુખેના ગ્રંથારંભે સ્થિતે સતી. આમ હવે વિજય વિષય પ્રયોજન વગેરે અનુબંધ ઉપન્યાસ મુખેના, અનુબંધ પાદનો છે છઠ્ઠી અમારામાં. અનુબંધ એટલે પ્રવૃત્તિ પ્રયોજક જ્ઞાન વિષયત્વ અનુબંધત્વ. બોલો, અનુબંધ ચતુષ્ટય આપણે ભણ્યા કરે ને, પહેલેથી તત્વ બધી ભણ્યા છીએ. અનુબંધ કોને કહેવાય? કે જેના દ્વારા ચોપડી શરૂ કરીએ ભણવાની એને અનુબંધ કહેવાય. એ સમજાવે છે કે અનુબંધ કોને કહેવાય? પ્રવૃત્તિ પ્રયોજક જ્ઞાન વિષયત્વ અનુબંધત્વ. એટલે કે પુસ્તક તો મારી પાસે છે, પણ એ પુસ્તકના અધ્યયનની પ્રવૃત્તિ જન્માવે એવું જ્યારે મને સમજાય. પુસ્તક પ્રવૃત્તિ પ્રયોજક એટલે પ્રવૃત્તિ જન્માવનાર એવા જ્ઞાનના વિષય થવા પણ, એટલે આ પુસ્તક હોય એ મારામાં અધ્યયનની પ્રવૃત્તિ જન્માવે એ પ્રકારના જ્ઞાનનો વિષય બને
ત્યારે એ મને તો છે ને ચોપડી છે કે નહીં તમારી પાસે છે ને, નથી લાવતા, લાવ્યો છો ને, નથી ખોલતા, ખોલી છે ને, નથી જોતા, જોઉં છું ને, ચશ્મા નથી પહેરતા, ચશ્મા પહેરું છું, ચશ્મા લાવ્યા છો, બધા તો અહીંથી ખબર જ ના પડે શું ચાલે છે. એટલે પ્રવૃત્તિના જન્માવે અનુબંધ ક્યારે કહેવાય, પ્રવૃત્તિ પ્રયોજક જ્ઞાન વિષયત્વમ, પ્રવૃત્તિ જન્માવે એવા પ્રકારના જ્ઞાનના વિષય બનવા પણ પ્રિસિશન અને ચોકસાઈ કહેવાય. જે કંઈ કરીએ એમાં કંઈ ભૂલ ચૂક તો ચાલે ના, જે બોલીએ લખીએ વાંચીએ કશું. હવે આ જ્ઞાન બે પ્રકારનું છે, તચ્ચ જ્ઞાનમ દ્વિવિધમ, એટલે પ્રવૃત્તિ પ્રયોજક જ્ઞાનજન્ય, પ્રવૃત્તિ પ્રયોજક જ્ઞાન વિષયત્વમ એ બે પ્રકારનું હોય, તચ્ચ જ્ઞાનમ દ્વિવિધમ. તચ્ચ પછી જ્ઞાનમ જુદું કરી શકાય. બેમાંથી પહેલું કયું છે, સ્વ ઇષ્ટ સાધનત્વ પ્રકારકમ. તો મારે જે વસ્તુ મેળવવી છે એને માટે આ ઇષ્ટ સાધન છે, એટલે ઇષ્ટની પ્રાપ્તિનું આ સાધન છે, બરાબર. તો સાધક તમમ, એટલે આ મારું જે ધ્યેય છે, સાધ્ય છે, એને માટે સાધકતમ, આ શ્રેષ્ઠ એને પ્રાપ્ત કરાવનારું છે એ પ્રકારનું જ્ઞાન થવું, એ પ્રવૃત્તિ જન્માવશે. એક બીજો સ્વકૃતિ સાધ્યત્વ પ્રકારકમ, એટલે કે હું જે કરીશ એનાથી શું સિદ્ધ થશે એ પ્રકારનું જ્ઞાન, એટલે આ વસ્તુ મળશે એ જ્ઞાન, અથવા તો એ વસ્તુ આ સાધનથી મળશે એ જ્ઞાન, એ મને પ્રવૃત્તિમાં જોડી આપશે. વિષય પ્રયોજનાદી અનુબંધ ઉપન્યાસ મુખેન, વિષય પ્રયોજન વગેરે અનુબંધના કહેવા દ્વારા, મુખેન એટલે એના દ્વારા, ગ્રંથારંભે સીતે સતી, મુખેન પછી ગ્રંથારંભે અલગ કરી શકાય, સીતે સતી એટલે હવે એવું લાગે છે કે ગ્રંથનો આરંભ કરવામાં કંઈ તકલીફ નથી, હવે અનુબંધ કહેવાયો છે તો ગ્રંથનો આરંભ કરી શકાય, કરવો જોઈએ. આવું જ્યારે થઈ ગયું, આ દો પ્રકરણ ચતુષ્ટયસ્ય પ્રત્યેકમ અસંકીર્ણમ પ્રમેયમ પ્રતિપત્તિ સૌકર્યાર્થમ સુચરિતવ્યમ. હવે આ માંડુક્ય ઉપનિષદના 12 મંત્રોની સાથે ગૌડપાદાચાર્ય મહારાજે કારિકાઓ લખી છે, જે 4 પ્રકરણમાં છે, એટલે કે 4 પ્રકરણ આ ગ્રંથમાં આવવાના છે. અને તો આ શરૂઆતમાં પહેલા તો આપણે 4 પ્રકરણ છે, એ ચારે 4 પ્રકરણમાંથી દરેકનું અસંકીર્ણમ એટલે બીજા કરતા અલગ, સ્પષ્ટ, જુદું પાડેલું પ્રમેયમ એનો વિષય જે છે તે પ્રતિપત્તિ. શેને માટે પણ એવું કરો છો ભાઈ, છોડો ને, તો કે ના પ્રતિપત્તિ સૌ કરી, અમે તો કહીશું જ કે તમને સગવડ પણ અમને આગળ સગવડ પડે, તમે થોડું સમજી રાખ્યું હોય તો પછી આગળ અમને પણ થોડી સહેલાઈ થઈ જાય, એટલા માટે પ્રતિપત્તિ સૌ કર્યાર્થમ. એટલે કેટલું શા માટે કહીએ છીએ, શું કહીએ છીએ, ક્યારે કહીએ છીએ, એ કે એક વસ્તુની કેટલી સભાનતા હોય છે ને. આપણે જોઈએ છીએ કે એમાં કંઈ આમ ફાવે એટલે બોલી નાખ્યું, થોડી કવિતાઓ કરીને બે ચાર આમ વિશેષણો વાપરી કાઢ્યા, કેવું મજાનું છે તો હા હા હા, તે કશું નથિંગ ડુઈંગ. તો પેલો શું પુત્રો સ્વમન્યંત વૈયાકરણા હા અર્ધમાત્રા લાઘવેના, એક અડધી માત્રા ઓછી થઈ જતી હોય તો પુત્રોત્સવ એટલે ભૂલમાં અનો આ, એ પણ આખી માત્રા થઈ ગઈ નહીં, અની આ તો એક માત્રા થઈ, અડધી માત્રા એટલે તો શું પછી વિસર્ગની અડધી માત્રા હોય, અનુસ્વારની અડધી, એવું જ ને, અડધી માત્રા એટલે તો આટલું જ. એટલે કે ટૂંકમાં જરૂર વગરનો એક કાનો માત્ર એ ના હોય કે કશું જરૂર આમ એમને જે શુડ બી એબલ ટુ જસ્ટિફાય, આ મેં કેમ લખ્યું, હું કેમ બોલું છું, હું કેમ વાંચું છું, હું જે કંઈ કરું છું, કેવું કેવી જીવનમાં જવાબદારી, કેવી સભાનતા, કેવી ચોકસાઈ, કે આખો વ્યક્તિત્વ, કે મારો દિવસ ક્યાં ગયો, જયારે દિવસ હોય તો જિંદગી જાય તો મને તો ચિંતા ના થાય, દિવસ દિવસ ને તો એવી તેવી ના, કે અમારે તો જિંદગી જતી રહે, એમાં કેટલી ગયું બીજી કેટલી, કે ચાલતું હશે કે, અને શું છે કેવી રીતે ચાલે, અને મન થાય કે લોકોના મરો હા વેદ્યા ના, વ્યવહારમાં વેદ્યા એટલે તો ચોપડી લઈને બેસી રાખો દાડો, એને વેદ્યો કે વ્યવહારમાં વેદ્યો એટલે આ વેદ ભણ ભણ કરે આખો દાડો, એ વેદ્યો. પછી વેદને બદલે ચોપડી નિશાળની હોય તોય ચાલે, રમવા ના આવે, પિક્ચર જોવા ના આવે, હોટલમાં ના આવે, અને જ્યારે તો ત્યારે ભણ ભણ કરે એને વેદ્યો કહે છે. તમે શું કહ્યું, ના પણ તમે જે કહો એના માટે મારે કંઈ કહેવાનું હતું, તમે શું કહ્યું,
ગણતરી પૂર્વક ચાલે, ગણતરી પૂર્વક ચાલવું જ જોઈએ. દેટ ઇઝ પ્રેક્ષા પૂર્વકારી. સોદો એક વસ્તુ છે અને ગણતરી બીજી વસ્તુ છે. હા, ગણતરી નો અર્થ આયોજન, તો પ્રેક્ષા પૂર્વકત્વ એટલે હું શું કરું છું, શા માટે કરું. આઈ શુડ બી એબલ ટુ જસ્ટિફાય, હું જે કરું છું એને મારી બુદ્ધિ, કઈ બુદ્ધિ, જે શાસ્ત્રને અનુસાર તૈયાર થયેલી છે, એટલે શાસ્ત્ર અને ગુરુઓ દ્વારા જે ઘડાયેલી છે એવી મારી બુદ્ધિ રજા આપે, પછી જ હું કશું કરી શકું. એ સિવાય કશું થઈ શકે જ નહીં. સો ડેલિબરેટ, આવેગાત્મક ને વિવેકાત્મક વ્યક્તિત્વ. વિવેક એટલે હું શું કરું છું, શા માટે કરું છું, હું જે કરવા જઈ રહ્યો છું એને હું રજા આપી શકું એમ છું કે નહીં. ડુ આઈ પરમિટ વોટ આઈ એમ ગોઈંગ ટુ ડુ? જો હું રજા ના આપી શકું તો મારાથી ના જ થાય. હવે રજાને પૂછે જ કોણ, આવું તમે કેટલી વાર કર્યું? બધા કરે છે ને, બધા કરે છે, પણ ફૂટપટ્ટી નથી. અને હું કરતા આવ્યો છે પણ ફૂટપટ્ટી નથી. આજનો જે હું છું હવે એ હું આને રજા આપું છું? કદાચ આજનો નહીં તો આઈડિયલ આઈ, જે આદર્શ મારે બનવો છે એ આદર્શ હું મારા આ પ્રકારના, કારણ કે મારે મારો એક્ચ્યુઅલ આઈ અને આઈડિયલ આઈ, વર્તમાન હું અને આદર્શ હું, એની વચ્ચેનો અંતર પૂરવો છે. વર્તમાન હું તો એક પ્રકારનું જીવન જીવું જ છું, મારે આદર્શ હું સાથે અંતર પૂરવો જ શું કરવું પડશે, કે વર્તમાન હું કશુંક વર્તન કરવા જતો હોય તો આદર્શ હું પૂછવું પડશે કે ભાઈ આદર્શ હું શું લાગે છે તને, આ મારાથી કરાય કે ના કરાય? ના કરાય, ચાલો પાછા. નહીં, હોટલમાં બધા જાય છે ને, પણ યાત્રામાં નીકળ્યા તો યાત્રામાં ગયા એટલે શું થઈ ગયું, હોટલમાં ના જોઈ? બધા જાય છે તો ખરા ને, પણ ના ના જ જવાય, એમાં બધા જાય છે ને તો શું થઈ ગયું? બધા આપણા જેવા સાધકો જ છે. સો વોટ, મારું તો પેલો મારો આદર્શ હું બેઠો જ છે અંદર, હું સતત એને પૂછ્યા વગર પાણી પીતો નથી, બરાબર છે? સો આ, અને આમાં કોઈ અગવડ ના હોઈ શકે, એમાં તો દાનાત્મક જ પ્રશ્ન છે ને. થોડી અગવડ હોય હવે ના જ ચાલે, પણ ખરું કે મારે નહીં ચાલે હવે. બધી વાત સાચી કે નાશ કરાય, નાશ ખાવું જોઈએ, નાશ જવું જોઈએ, બધું ખરું, તો આજનો દોડ તો ખાવું જ પડશે મારે. તો પછી હું રજા આપું છું કે ચાલો કંઈ વાંધો નહીં, નહીં જ ચાલે તો આજનો દોડ ખાઈ લઈએ છીએ, એટલે થોડી થોડી મનને પંપાળીએ છીએ, ખુશ કરીએ છીએ. દાદાગીરી કરીશું તો નહીં ચાલે, એને ખુશ કરીએ છીએ કે ચાલ આજનો દોડ ખાઈ લઈએ, બરાબર છે? કાલથી નહીં ખાઈએ પછી આપણને, એટલે મન કે હા કાલથી નહીં ખાવ, મને આજનો દોડ ખાવા દો, ઓકે ફાઇન, હું રજા આપું છું. પણ સો એ પ્રકારે આપણે એને ગણતરી બાજ કહેવા તૈયાર છીએ. જો સોદાના અર્થમાં હોય મળશે શું, તો એ અર્થમાં તો આપણે એનો ક્યાંય પ્રવેશ મૂકતા જ નથી. હમણાં આજે જ મેં ક્યાંક કશું વાંચ્યું કે જે આપણને પ્રેમ કરે એને પ્રેમ કરવો, કે જે આપણને મદદ કરે એને મદદ કરવી, તો ચોરનો ઉતારા હોય કરે જ છે, એમાં તમારી મહાનતા ક્યાં આવી? પ્રેમ કરનારને પ્રેમ કરવો એ તો દુષ્ટ લોકો એ કરે છે, ચોર લોટારા એ કરે છે, કે પ્રેમ ના કરનારને પ્રેમ કરીએ ત્યારે જ આપણી વિશેષતા છે. એટલે એટલે કોઈ પણ ચીજ, કોઈ પણ વર્તન હું કરું તો એની પાછળ મારી ટણી હોય જ. કેમ, શું કરવું છે, ક્યાં જવું છે, કેમ જવું છે? મેં નહીં કીધું કે નાનો છોકરો માની સામું જુએ ને, કંઈક પણ વસ્તુ એને ખાવાનું આપો એટલે એ કેટલું સહજ, બિચારું બાળક એ કેટલું નાનું છે, એને કંઈ ભાન જ નથી, પણ છતાં મને લાગે છે ભગવાન મૂક્યો હશે અને કાં તો માએ એટલો પ્રેમ જીત્યો છે એનો, નહીં માએનો એટલો વિશ્વાસ અને પ્રેમ સંપાદન કરી શકી છે કે તેનું બાળક કંઈક પણ, કંઈક પણ સારું ખોટું જે કરવું હોય તે એને ખબર છે કે ડાબા હાથે ના ખવાય, જમણા હાથે જ ખાવાનું, પણ એને ડાબા હાથે જ ખાવું છે, કાં તો બસ એને ગમતું હશે, કારણ સંસ્કાર હશે ગમે એમ, પણ ડાબા હાથે ખાય આમ કરે ને, પણ જુએ તો માની સામું ખરું છે, એટલે ખબર છે કે માને નહીં ગમે અને મા ના પાડશે, અને મા ખાલી સામું જુએ ને એટલે સમજી જાય, મૂકી દે પાછું, પછી આગળ શરૂ કરે, પાછી મા બીજું કામ શરૂ કરે, પાછું આમ ખાવાનું શરૂ કરે, પાછી મા આમ જુએ એટલે પાછું પેલું જુઓ. એટલે કેવું સરસ આ આ, આપણે જ્યારે જે કરીએ, અગર આપણને મહાત્માઓનો પરિચય હોય તો મહાત્મા ગુરુજી શું કરે આ વિષયમાં, એમને સામે આવા સંજોગ હોય તો શું કરે, એમની સામે કોઈ આવું વર્તન કરે તો શું કરે, જે કંઈક હોય તે વર્તન કરવું, બોલવું, ખાવું પીવું, જે કંઈક
સો એને અગર આપણે ગણતરી કહેતા હોઈએ તો મંજૂર છે, અને એને વેદ્યો કહેવો હોય તો મને મન તો જેને જે કહેવો હોય વાંધો નથી, વેદ્યો કહો કે ના કહો, ઇટ ડઝન્ટ મીન, કોઈને શું કહેવાય આપણને શું ફેર પડે છે. મારી જિંદગી છે, મારે બનાવવાની છે કે બગાડવાની છે, એ વેદ્યો કહેશે એટલા માટે હું નહીં કરું તો મારી જિંદગી નકામી જશે. બધાને જાય છે ને, પણ બધાને જે કરવું હોય કરે, મને મારી જિંદગી મેળવવાની પોષાતી નથી. પણ જે કંઈ થાય એ સભાનતાપૂર્વક. સો ચાર પ્રકરણ જે છે એ ચારે ચાર પ્રકરણની સમજ અત્યારે આપે છે. કેમ? સમજમાં સગવડ થાય એટલા માટે. પ્રત્યેકમ અસંકીર્ણમ પ્રમેયમ પ્રતિપત્તિ સૌકર્યાર્થમ સૂચયિતવ્યમ, અમને લાગે છે કે એનું સૂચન કરી દેવું જોઈએ એટલા માટે અમે કહીએ છીએ. પત્રતાવધિથી ભાષ્યકાર કહે છે, મારામાં આઠમું પાનું છે, મારા પુસ્તકમાં આઠમું પાનું છે, ભાષ્યનું પહેલું વાક્ય. તત્ર તાવત ઓમકાર નિર્ણયાય પ્રથમં પ્રકરણમ આગમ પ્રધાનમ આત્મતત્વ પ્રતિપત્તિ ઉપાય ભૂતમ. તાવત એટલે આદવ, એમાં તત્ર એટલે જ્યારે હવે અનુબંધનો નિર્ણય થઈ ગયો છે અને હવે આપણે ગ્રંથનો આરંભ કરવા જઈ રહ્યા છે એ સમયે તાવત એટલે આદવ. પહેલા તો ઓમકાર નિર્ણયાય, ઓમકારનો નિર્ણય કરવાને માટે પ્રથમમ પ્રકરણમ પહેલું પ્રકરણ, આગમ પ્રધાનમ આત્મતત્વ પ્રતિપત્તિ ઉપાય ભૂતમ પહેલું પ્રકરણ છે એ આગમ પ્રધાન છે, અને આત્મતત્વની પ્રતિપત્તિના એટલે કે જ્ઞાનના ઉપાયભૂત ઉપાયના સ્થાને છે પહેલું પ્રકરણ. ટીકાકાર કહે છે, પહેલું તો પાદનો જ છે, પહેલી પાદનો જ છે. ઓમકાર તાવદ ઉપર છે, બધું ઓમકાર ઉપર કરવી જોઈએ. ઓમકાર નિર્ણયાય એટલે ઓમકાર સ્વરૂપ નિશ્ચયાય, ઓમકારના સ્વરૂપનો નિશ્ચય કરવાને માટે. ટીકામાં કહે છે, ઓમકાર પ્રકરણસ્ય અસંકીર્ણ પ્રમેયમ સંગૃહ્ણાતિ. તો ઓમકાર વાળું જે પ્રકરણ છે પહેલું, એનું અસંકીર્ણ સંકીર્ણ મિક્સઅપ ભેગું થઈ ગયું, અસંકીર્ણ ભેગું ન થયેલું છૂટું એટલે કે સ્પષ્ટ એનું પોતાનું જુદું. અસંકીર્ણ પ્રમેયમ સંગૃહ્ણાતિ ઓમકાર નિર્ણયાય. હવે ટીકાકાર કહે છે, તન નિર્ણયાય પ્રકરણમ આરબ્ધમ ઇતિ અયોક્તમ. તન નિર્ણયાય સાતમી પાદનો તન નિશ્ચયરૂપ પ્રમાજનક કરણ અભાવાત. તો ટીકાકારે કહ્યું, ભાષ્યકારે કહ્યું, ઓમકાર નિર્ણયાય પ્રથમ પ્રકરણ ઓમકારના નિર્ણય માટે. તો તન નિર્ણયાય એટલે ઓમકારના નિર્ણયને માટે પ્રકરણનો આરંભ કરે છે એવું જે કહે છે એ તો ઠીક નથી. કેમ? તન નિશ્ચયરૂપ પ્રમાજનક કરણ અભાવાત, ઓમકારના સ્વરૂપનો નિર્ણય કે કરાવે કે પ્રમાજન્માવે એવું કોઈ કરણ કે સાધન નથી એટલા માટે એમ કહે છે. માટે પ્રકરણ ઓમકારના નિર્ણય માટે છે એમ કેવું યોગ્ય નથી. તન નિર્ણયે પ્રમાણ અભાવાત, કારણ કે ઓમકારના સ્વરૂપના નિર્ણયને માટે કોઈ પ્રમાણ નથી. એક બીજું તસ્ય ચ અનુપયોગિત્વાત. ભાઈ અમે તો આત્મતત્વના જ્ઞાન માટે બેઠા રહ્યા છીએ, બરાબર છે? અમારે આત્મતત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે, અને તમે ઓમકારના નિર્ણયની વાત કરો છો તો અમારે ઓમકારના નિર્ણયની જરૂર છે. કામની વાતો પર આવો ને, નકામી વાત કરવાની જરૂર છે. ઓમકારના તત્વનો નિર્ણય કરવો છે, એવો આત્માના તત્વનો નિર્ણય કરવો છે, ત્યારે તમે ઓમકારના સ્વરૂપના નિર્ણયને માટે આખો પહેલો પ્રકરણ કાઢો છો, તેમાં અમને કોઈ રસ નથી. અમારે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે, એક. બીજું, ઓમકારના સ્વરૂપના નિર્ણયને માટે કોઈ પ્રમાણ પણ નથી, અને માટે તમે જ્યારે કહો કે ઓમકારના સ્વરૂપના નિર્ણય માટે પહેલું પ્રકરણ છે તે કેવું યોગ્ય નથી. આત્મ પ્રતિપત્તિ રહી, તો તમને આત્માની પ્રતિપત્તિની શી જરૂર છે? તો કે આત્મ પ્રતિપત્તિ રહી પુરુષાર્થ ઉપયોગીની. આત્માનું જ્ઞાન કરીએ તો અમારે તો પુરુષાર્થ મોક્ષ પ્રાપ્ત કરવો છે, અને મોક્ષમાં ઉપયોગી આત્મતત્વનું જ્ઞાન છે, નહીં કે ઓમકારનું જ્ઞાન છે. જો કેવા માણસો સ્પષ્ટ હોવા જોઈએ કે મારી સામે જે આવ્યો છે કરવું કે ના કરવું, શ્રેય અને પ્રેય આ મોક્ષનું સાધન છે, હા નથી ના,
એટલે કોઈ પ્રકારના આ નિર્ણયોની બાબતમાં ઇમોશનલ બન્યા વગર કે ભાવનાથી ખેંચાયા વગર દરેક વસ્તુ વિશે બહુ જ તટસ્થ રીતે અને અત્યંત પ્રામાણિકતાપૂર્વક આ કોને ખબર પડવાની છે? તો હવે એ તો આપણને પોસાય જ ના, કારણ કે કોઈને છેતરવા ના છેતરવામાં કે કોઈને કશું આપણને કોઈ રસ જ નથી. આમાં છેતરાઈશું આપણો જન્મ, મેં તો કહ્યું આપણો જન્મ બગડશે ભાઈ. અને હવે આપણે આટલા વર્ષ આની પાછળ નાખ્યા, પછી બગડે તો પોસાય જ ના. બગાડવો તો ત્યારેથી પછી ધંધો ખાઈ પીને લહેર જ કરવી, પણ 25-50 વર્ષ આની પાછળ કાઢ્યા ને પછી પાછા હવે ખાવા પીવામાં પડીશું તો 50 વર્ષ માથે પડશે. અને એટલા માટે આપણે સમજીએ કે આપણો જન્મ વેડફાય એ આપણને પોષાતો નથી, અને એટલા માટે આપણને આત્મ પ્રતિપત્તિ આત્માના જ્ઞાનમાં જ રસ છે. કોઈ આપણને એમ કે તને ઓમકારની સાધના બતાવી દઉં અને એના દ્વારા તને આમ ત્રણેય કાળનું જ્ઞાન થઈ જશે, તો જવાય કે ના જવાય? પૂછવાનું કે આત્મજ્ઞાન થશે એનાથી? થશે જરૂર, નહીં થાય નહીં જોઈએ. બિલકુલ કોઈ પ્રકારની એની બાબતમાં શરમ સંકોચ રાખ્યા વગર આ પણ મહત્વની વસ્તુઓ હોય છે. કે જ્યાં સ્વામીજી મહારાજને એકવાર મેં કહ્યું કે કોઈક વ્યક્તિની સાથે ભણવાની વાત હતી, તે વ્યક્તિ બહારગામથી આવવાની હતી અને કે આપણે ભણીશું. મારે કોઈ કારણથી નહોતું ભણવું એની જોડે, મેં તો મહિનો બહાર જતી રહીશ. કે જ્યાં ના કહેવાનું હોય ત્યાં વિવેકથી ના કહેતા શીખી જ લેવું જોઈએ. ના કહેવાનું યોગ્ય હોય કે જરૂરી હોય, અને ના નહીં કહીએ તો એકવાર ધીમે ધીમે આપણે મુશ્કેલ સંજોગોમાં પ્રવેશ કરી જઈશું. અને એટલા માટે કોઈ પણ વસ્તુમાં હા કે ના કહેવાની જરૂર હોય તો ના પણ ના કહેવાય કેવી રીતે? તમે જોજો, ઘણી બધી વાર આપણે એટલા માટે ખેંચાયા કરીએ છીએ, પછી એવું થાય કે ના કહેવાનું વધારે મુશ્કેલ થતું જાય અને ના કહેવાનું વધારે જરૂરી થતું જાય. વખત જાય તેમ તેમ હવે તો ના કહેવી જ પડશે, ના કહેવી જ પડશે એવું થઈ ગયું હોય, અને છતાં બહુ ખેંચ્યું એટલે ના કહેવાની વધારે સંકોચ થયા કરે. અને એટલા માટે આપણી પોલિસી સ્પષ્ટ કરી દે, ભાઈ મને આટલું આટલું ફાવશે, આટલું આટલું નહીં ફાવે, હું સાધક છું કે હું જ. અને આપણે એવું અભિમાન ના કહેવાય કે સાધક છું, હજાર અભિમાન કરીએ જ છે ને કે નથી. અને અભિમાન કહેવાતો હોય તોય વાંધો નહીં, ના કહેવાતો હોય તો જે હોય તે હોય. આપણી પોલિસી સ્પષ્ટ છે કે મને આટલું આટલું અનુકૂળ છે, આટલું આટલું અનુકૂળ નથી, હું આ કરું છું. અનાદર કોઈ જગ્યાએ નથી આવતો, વિવેકપૂર્વક ના કહી શકાય. ના કહીએ માટે ખરા બદલા કે ના કહીએ એટલે હંમેશા આમ ગુસ્સે થઈ જાય કે બિચારા. કેટલાક લોકો કારણ કે ના કહેવાનો સંકોચ હોય ને એટલે અને ના કહેવાનો વખત આવે. જો આ પણ સમજો કે આપણે ગુસ્સે થઈ જઈએ, ઘણા બધા લોકોને એવું હોય છે કે જો એમને ના કહેવી પડે ને તો એ ગુસ્સે થઈ જાય અને ગુસ્સે થઈને જ ના કહે. તો કે હસ્તે મોઢે ના ના કહી શકાય? કોઈ મને ઘણી વાર ના આવડતો તો એવું થઈ જાય કે પ્રશ્ન પૂછે ને આપણને ના આવડતો એટલે પછી ગુસ્સે થઈ જાય. આપણે આવો પ્રશ્ન પૂછાય તો ભાઈ મન નથી આવડતો. હવે એ કંઈ સહેલું નથી કે એવું કહેવાય જે કંઈક હોય તે, પણ ટૂંકમાં ગુસ્સે થવાના કારણો અનેક પ્રકારના હોય છે. અને એમાં કોઈ આપણને કહે કે તમે આટલો મારો ધક્કો ખાશો, તમે આ કરશો કે પેલું કરશો, મને આ ભણાવશો કે વોટ એવર, અને પછી આપણને ના કહેવાનો સંકોચ હોય, પછી ગુસ્સો કરીએ આપણે. તો હસ્તે મોઢે ના કહેવાય એવું કંઈ નહીં કે હસ્તે મોઢે ના ના કહેવાય. કે જો મારી ઈચ્છા છે કે હું તમને મદદ કરું, મારા સંજોગો આવા છે માટે હું નહીં કરી શકું, મને અનુકૂળ નથી માટે નહીં કરી શકું, સમય નથી માટે નહીં કરી શકું, છતાંય એને ખોટો લગાડવો તો લગાડશે જ. તો સંબંધ બગડશે તો આપણે તૈયારી હોવી જોઈએ કે સંબંધ બગડશે તો જે થવું પડશે થશે. બરાબર, આપણે આપણી પોલિસીમાં સ્પષ્ટ છીએ. મેં કહ્યું એમ આપણે ઉદાર છીએ, વિવેકી છીએ, નમ્ર છીએ અને અત્યંત કોમળ છીએ, કે આપણે એવા અડિયલ નથી. કહ્યું તો ખરું નહીં કરું મને આ બધી, એટલે કે કોમળતા નમ્રતા તો પ્રશ્ન જ નથી આવતો, સાધકનો અનિવાર્ય અંગો છે જ. પરંતુ જ્યાં ના કહેવાની જરૂર હોય ત્યાં ના કહેતા પણ શીખી જ લેવું જોઈએ. એટલે હવે જ્યારે આપણને ઓમકારનો નિર્ણય કરવાનો, લોકો સાધના બધાને કે ધ્યાન બધાને લાગી જાય છે, આપણને તો લાગતું જ નથી, આપણે તો કોઈ ધ્યાન જ નથી કરતા. અને લોકોને આટલા હજાર વર્ષો વેદાંત આપણી પાસે આપણે ત્યાં ભણ્યા હોય અને પછી જો આપણામાંના એકને ધ્યાન લાગતું હોય તો લોકોને જે એને માટે આકર્ષણ ને કુતૂહલ હોય છે, એટલે આપણા મહારાજ કહે છે એમ કે ઇટ્સ લાઈક ગિવિંગ અ સ્લેપ ટુ ધ ટીચર. શિક્ષકને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાનું મન થાય એટલું બધું, એટલું સંકોચજનક હોય છે. પણ કારણ કે આપણો રસ પેલું કશુંક બનવામાં હોય છે ને, ચમત્કારમાં કંઈક થશે, બિકોઝ વી આર વેઇટિંગ. સાધના કરવા માટે કોઈ કષ્ટ લેવાની તૈયારી તો છે જ નહીં,
એટલે રાહ જોઈએ કે ક્યાંક એક પીછું ફેરવશે અને જ્ઞાન થઈ જશે બાપુ તો સારું, કારણ કે આ કઈ પાછું ભણીએ કેટલું અઘરું છે. એટલે પીછું ફરવાની રાહ જોયા જ કરતા હોઈએ ને એટલા માટે પછી આવું બધું થતું હોય છે. તો જાણી દેવું પડે કે જ્ઞાનની સાધના કરવી પડશે, મફત કશું નહીં થાય. મારો પ્રશ્ન છે, મારે ઉકેલવાનો છે, મેં ગાંઠ પાડી છે, મારે મહેનત કરવાની છે, બધા રસ્તો બતાવી શકશે, આખરે મારે જ કરવાનો છે. એ બતાવે તો મહેરબાની છે, આવડો આવે તો મહેરબાની કે ભાઈ આપ જઈ શકો છો, મારે રસ્તે મારી રીતે ચાલીશ, ધીમો ચાલીશ, મારે રસ્તે ચાલીશ. તો આ ઓમકારનું જ્ઞાન કોઈ આપતું હોય તો લેવું કે ના લેવું, પ્રશ્ન ઉપનિષદ ના કહ્યું ઓમકારની એક માત્રાનું તમે ઉપાસના કરશો તો આ લોકની પ્રાપ્તિ થશે, બે માત્રાની કરશો પેલા લોકની થશે. બહુ સરસ. તો ઓમકારનું કરવું કે ના કરવું, મોક્ષની થશે. તસ્મા નાન્ય નચિકેતા વૃણીતે, નાન્ય વરહ બીજો કોઈ વરદાન નચિકેતા માફતો નથી. ભાઈ તારા મોઢું તો જો બ્રહ્મજ્ઞાન તને થવાનું છે. આપણે ધારો કે કોઈક ને નામ આપણે કોઈને એવું કહીએ કે ના ના મને અનુકૂળ નથી આ કરવાનો, હવે એનો અર્થ તો ઓબ્વિયસ છે કે ભાઈ મારે તો બ્રહ્મ જ્ઞાન જોઈએ જ, માટે મને રસ નથી. એને પેલો કાચો મોટો બ્રહ્મ જ્ઞાન લેવા આવ્યો છે, એટલે આપણે જોડે નહીં આવે હા, એને બેગ્યો કે ભાઈ આ મોટો બ્રહ્મ જ્ઞાન કરે છે, આપણે પિક્ચર જોવા નથી આવતો, હોટલમાં નથી આવતો, યાત્રામાં ગયા ત્યાં તો ફરી લેવાય કે નહીં, થોડું શોપિંગ કરવા ના આવે, કશું ના કરે તો આપણે કોઈ મશ્કરી કરે, મોડું જોઈ તરું જાય જરા બ્રહ્મ જ્ઞાન જેવું. તો ખરી વાત છે, મને બ્રહ્મ જ્ઞાન તો નહીં થાય, હું જરા નબળો છું, આપ તો બહુ સબળ છો, એટલે આ હોટલમાં જશો તો જ્ઞાની થઈ શકશો, મારે તો જરા વધારે મહેનત કરવી પડે એવી છે. જે કરવું હોય તે કરવું, પણ હિંમતથી આપણે પસંદ કરેલા માર્ગને વળગી રહેવું, અને આપણે જે આપણી સામે ઓફર આવી છે એ આપણા પસંદ કરેલા માર્ગને અનુરૂપ છે કે વિરુદ્ધ છે એને સ્પષ્ટ રીતે ઓળખી લેવી. ના ઓળખાય તો પૂછવું મહાત્માઓને, અને ગુરુજી જોઈએ એવો નિયમ નથી, કોઈ મહાન પુરુષો મહાત્માઓ પાસે પહોંચી જાય. મહારાજ શ્રી કહે છે ચોરાહે પર જાકર ચિલ્લા દો, કોઈ ને કોઈ આકર રાસ્તા દેખા દેગા. આપણા અખંડાનંદજી મહારાજ ચોરાહે પર જાકર ચિલ્લા, ચોરાહે ચાર રસ્તા, ચોરાહે પર જાકર ચિલ્લા દો, કોઈ ને કોઈ આકર. અને આ બધા મારા અનુભવો છે, એક એક વસ્તુ જ્યારે જ્યારે ભરી પડ્યા અને એવા આકાશમાંથી મહાત્મા આવી ગયા, પ્રશ્ન જ નથી આવતો. પરંતુ સિન્સિયરિટી એ આપણો પક્ષ છે. તો અમે તો આત્મપ્રતિપત્તિ જ પુરુષાર્થ ઉપયોગી નહીં, આત્માનું જ્ઞાન જ મોક્ષ નામના પુરુષાર્થમાં ઉપયોગી છે એટલે આશંક્ય. એટલે કે અમને તો આત્માના જ્ઞાનમાં જ રસ છે, ઓમકારના નિર્ણયની જરૂર છે એવી શંકાના જવાબમાં આગમ ઇત્યાદિ વિશેષણ દ્વયમ. તો ભાષ્યકારનું જે વાક્ય વાંચ્યું ને આપણે, ઓમકાર નિર્ણય પ્રથમ પ્રકરણમ, એ પ્રથમ પ્રકરણ કેવું છે એના બે વિશેષણ વાપર્યા છે. પહેલું વિશેષણ આગમ પ્રધાનમ અને બીજું આત્મતત્વ પ્રતિપત્તિ ઉપાય ભૂતમ. તો ખરું, એક તો આગમ પ્રધાન છે, એક તર્ક પ્રધાન નથી. પહેલું જે આ પ્રકરણ આવશે એમાં શ્રુતિઓ છે એના આધારો જે વાત છે કરવામાં આવશે. આગમ એટલે શાસ્ત્ર પ્રધાન છે, શાસ્ત્ર જેવા પ્રધાન જેવું છે. અને બીજું શેને માટે છે, આત્મતત્વની પ્રતિપત્તિ એટલે જ્ઞાન, આત્મતત્વના જ્ઞાનના ઉપાયભૂત એવું આ પ્રકરણ છે. એટલે ઓમકારનો નિર્ણય થશે એ આત્મતત્વના જ્ઞાન માટે ઉપાયરૂપ છે, એટલા માટે થશે. ટીકાકાર કહે છે આશંક્ય આગમ ઇત્યાદિ વિશેષણ દ્વયમ, તો પેજશ પ્રધાનમ માંડુક્ય ઉપનિષદ વ્યાખ્યાન રૂપમ. એટલે માંડુક્ય ઉપનિષદની વ્યાખ્યાન રૂપ એના ઉપદેશ પ્રધાન એવું આ પહેલું પ્રકરણ છે. તેન તત્ર પ્રામાણ્યાત ઉક્ત નિર્ણય સેત્સ્યતિ. તેન અને તત્ર આઠમી અને નવમી પાદનો છે. તેન એટલે આગમ શેષત્વેન, કારણ કે આગમનું શેષ છે, આગમનું ઉપકારક છે, એટલા માટે પ્રથમ પ્રકરણસ્ય આગમ વ્યાખ્યાનતયા આગમ રૂપત્વે નથી અર્થ. કાં તો આગમનું શેષ છે પ્રથમ પ્રકરણ એટલા માટે, અથવા તો આ પહેલું પ્રકરણ છે તે આગમ એટલે કે શાસ્ત્રના વ્યાખ્યાન રૂપ છે, માટે શાસ્ત્રરૂપ જ છે એટલા માટે. કાં તો એ શાસ્ત્રને ઉપકારક છે, શાસ્ત્રને મદદરૂપ છે એટલા માટે, અથવા તો શાસ્ત્રની વ્યાખ્યા કરે છે માટે શાસ્ત્રરૂપ છે, પણ શાસ્ત્ર છે પહેલું પ્રકરણ. અને તત્ર એટલે પ્રથમ પ્રકરણસ્ય
ओंकार निर्णायकत्वेन ओंकार निर्णय इति अर्थः तो पहलू प्रकरण छे के ओंकार तो निर्णय करावनारो छे माटे ओंकार निर्णय तेना एटले पहलू प्रकरण शास्त्र छे एटला माटे सत्र एटले ओंकार ना निर्णय माटे प्रामाण्यात એમણે કહ્યું હતું કે ઓમકારના નિર્ણય માટે કોઈ પ્રમાણ છે જ નહીં. તો કહે છે કે આગમ હશે કે ઓમકારના નિર્ણય માટે પ્રમાણ માટે ઉક્ત નિર્ણય હશે જ છે. ઉક્ત નિર્ણય એટલે ઓમકારનો નિર્ણય કરવાનો કયો હતો તે. તો ઓમકારનો નિર્ણય છે જ છે તે એ સિદ્ધ કરી શકશે. નહીં તો એકદમ યુક્તિ પ્રધાનમ, પણ આગમ પ્રધાન છે, યુક્તિ પ્રધાન નથી. એટલે કે તર્ક એમાં પ્રધાન નથી. તો તર્ક છે જ નહીં કે છે ખરા. યુક્તિ લેશો છે સતોપી ગુણત્વાત અપ્રધાનત્વાત. યુક્તિના નાના મોટા લેશ છે ખરા, સતહ આપી છે તો પણ ગુણત્વાત એટલે ગૌણ છે, અપ્રધાન છે. એટલે મુખ્યત્વે પહેલું પ્રકરણ છે કે તર્ક પ્રધાન નથી. શ્રુતિના વાક્યનો ઉદ્ધૃત કરીને એના આધારે જેમણે કથન કર્યા છે. ન જ અયમ ઓમકાર નિર્ણય ન ઉપયુજ્યતે. પણ ઓમકારનો નિર્ણય નકામો છે તો કે ના, ઉપયોગી નથી એવું નથી. એટલે કે ઉપયોગી છે. યદ આત્મનઃ તત્ત્વમ અનારોપિત રૂપમ તત્ પ્રતિપત્તો ઉપાયત્વાત. કેમ ઉપયોગી છે? કારણ કે આત્માનો જે અનારોપિત તો તત્વ કોને કહેવાય? અનારોપિતમ તત્વ, જેના ઉપર બહારની કોઈ વસ્તુનો આરોપ ન થયો હોય એવું સ્વરૂપ હોય તો માટી છે એ ઘડાનું તત્વ છે. ઘડામાં નામ રૂપનો આરોપ છે, માટી ઘડાનું તત્વ છે, સરજ્જુ સર્પનું તત્વ છે. એટલે તત્વ અનારોપિતમ તત્વ. આત્માનું જે અનારોપિત રૂપ તત્વ છે એટલે કે આત્મા પોતે પોતાના મૂળ સ્વરૂપમાં જેવો છે, તત્ એટલે તેની પ્રતિપત્તિના એટલે કે જ્ઞાનના ઉપાયત્વા ઓમકારના સ્વરૂપનો નિર્ણય છે. એ આત્માના અનારોપિત એવા તત્વના જ્ઞાન માટેનો ઉપાયરૂપ છે. પણ આત્માના જ્ઞાનની જરૂર છે ભાઈ. તત્ પ્રતિપત્તેશ્ચ મુક્તિ ફલત્વા. આત્માનું જ્ઞાન છે એ મુક્તિરૂપી ફળ આપનારું છે. અતઃ આદ્યમ પ્રકરણમ ઓમકાર નિર્ણય અવાંતર ફલદ્વારેણ તત્વજ્ઞાને પરમ ફલે પર્યવસ્યતિ ઇતિ ઉપદેશવશાત અધિગંતવ્યમ ઇતિ અર્થઃ. અને માટે પહેલું પ્રકરણ છે તે ઓમકારનો નિર્ણય કરાવીને એનું અવાંતર કે ગૌણ ફળ પ્રાથમિક ફળ આ છે કે ઓમકારનો નિર્ણય કરાવશે, પણ એના દ્વારા તત્વજ્ઞાને પરમ ફલે, તત્વજ્ઞાન જે અંતિમ ફળ છે એમાં એ પર્યવસાન કે અંત પામશે. ઇતિ ઉપદેશ વશાત અધિગંતવ્યમ. ઉપદેશના આધારે આ વસ્તુ સમજવી જોઈએ એમ અર્થ છે. એટલે પહેલા પ્રકરણની વાત થઈ. વૈતથ્ય પ્રકરણસ્ય અવાંતર વિષય વિશેષમ દર્શયતી. બીજું જે પ્રકરણ છે વૈતથ્ય પ્રકરણ એનું અવાંતર વિષય વિશેષમ એટલે ગૌણ વિષય છે એવો, ગૌણ વિષય અને એનો પોતાનો જુદો વિષય એ દર્શાવે છે. તો ગૌણ વિષય કેમ કહો? તો કે બધા પ્રકરણનો મુખ્ય વિષય છે બ્રહ્મજ્ઞાન છે. એટલે બધા પ્રકરણનો મુખ્ય વિષય તો બ્રહ્મજ્ઞાન છે, પણ વૈતથ્ય પ્રકરણ જે બીજો છે એનો પોતાનો જે નાનો ગૌણ વિષય છે એ ભાષ્યકાર મહારાજ કહે છે. યસ્ય દ્વૈત પ્રપંચસ્ય ઉપશમે અદ્વૈત પ્રતિપત્તિઃ રજ્જ્વામ ઇવ સર્પાદિ વિકલ્પ ઉપશમે રજ્જુ તત્વ પ્રતિપત્તિઃ. જે દ્વૈત પ્રપંચ છે એનો ઉપશમ થશે ત્યારે અદ્વૈત પ્રતિપત્તિઃ. દ્વૈત પ્રપંચ શાંત થતાં અદ્વૈતનું જ્ઞાન થાય છે. કેવી રીતે? રજ્જ્વામ સર્પાદ વિકલ્પ ઉપશમે રજ્જુ તત્વ પ્રતિપત્તિઃ ઇવ. ઇવ છેલ્લે જતું રહેશે. રજ્જુમાં સર્પ વગેરે વિકલ્પો શાંત થઈ જાય તો કેવી રજ્જુના તત્વની પ્રતિપત્તિ થાય છે? એવી રીતે દ્વૈત પ્રપંચ શાંત થતાં અદ્વૈતની પ્રતિપત્તિ અદ્વૈતનું જ્ઞાન થાય છે. ટીકામાં આરોપિત નિષેધ થતી અનારોપિત પ્રતિપત્તિ સ્વાભાવિક રીતે અત્ર દૃષ્ટાંતમાં હો. તો આરોપનો નિષેધ કરવામાં આવે તો અનારોપિત જે તત્વ છે એનું જ્ઞાન સ્વાભાવિક રીતે થતું જ હોય છે. એમાં દૃષ્ટાંત આપ્યો કે જે સાપ વગેરે વિકલ્પોની શાંતિ થાય તો રજ્જુનું તત્વ એ સ્વરૂપથી પોતાની જાતે જ જણાય છે. હેતુતઃ દૃશ્યત્વાદ દૃશ્યત્વાદી અંતવત્વાદી યુક્તિવશાદિત અર્થ હેતુતઃ. હા, પછીના વાક્યમાં ભાષ્ય વાંચ્યું.
तस्य द्वैतस्य हेतुतः द्वैतस्य प्रतिपादनाय द्वितीयं प्रकरणम्। आज द्वैत छे એ વૈતથ્ય જો તથા એટલે તેવું અને વિતથ એટલે તેમાંથી તેવું હોવા પણ ચાલ્યું ગયું છે બરાબર। વિગત તથાકમ યસ્મા જેમાંથી તેવા હોવા પણ ચાલ્યું ગયું છે એટલે કે ઘડો દેખાય છે ઘડો પણ ઘડા જેવું નથી। આ દેખાય છે ઘડો પણ ઘડા પણ નથી જેમાં। સાપ દેખાય છે સાપ પણ સાપ પણ એમાં નથી। જગત દેખાય છે જગત પણ જગત પણ એમાં નથી બરાબર। અને વૈતથ્ય એટલે એવા હોવાનો ભાવ। તો વૈતથ્ય પ્રતિપાદનાય આ દ્વૈત છે એટલે અનેકતા દેખાય છે ભિન્નતા દેખાય છે વિવિધતા દેખાય છે પણ દેખાય છે એવી નથી। એ દેખાવા પણ જે દેખાવાનું સ્વરૂપ છે એ જેવું દેખાય છે તેવા હોવા પણ જેનામાંથી ચાલ્યું ગયું છે એવું આ જગત છે દ્વૈત પ્રપંચ એવો છે। એ કેવી રીતે સિદ્ધ કરશે કે અહીં હેતુતઃ અહીં કારણ આપીને સિદ્ધ કરશે। પહેલા પ્રકરણમાં શાસ્ત્રથી સિદ્ધ કર્યું અહીં કારણ આપશે હેતુતઃ હેતુથી કારણથી। કયા હેતુ નીચે કહે છે દૃશ્યત્વાદી અંતવત્વાદી યુક્તિવશાત એક દૃશ્ય છે એટલે દેખાય છે માટે મિથ્યા છે અદૃશ્યમ તન્મિથ્યા આ સીધી વસ્તુ દેખાય છે એટલે મિથ્યા છે। બીજો અંતવત્વાદી યુક્તિવશાત અંતવત એટલે બાધ્ય છે એ જ્ઞાનથી બાધ થાય છે એટલા માટે આપણને સાપ દેખાય છે। મંદ અંધકાર હોય તો દેખાય છે પણ પ્રકાશ કરવામાં આવે તો સાપ દેખાતો નથી સાપ બાધિત થઈ જાય છે મારે સાપ ખોટો છે। ગમે તો પ્રકાશ નાખો દોરડી જતી નહીં રહે તો રહેશે જ પણ પ્રકાશ નાખવાથી સાપ જાય છે મારે સાપ બાધિત થાય છે સાપ મિથ્યા છે। દૃશ્યત્વાદ દૃશ્યત્વાદી અંતવત્વાદ યુક્તિ વશાત ઇતિ અર્થઃ। ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે। ઓમ શાંતિ શાંતિ શાંતિઃ। શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ। ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્ વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ। ઓમ શાંતિ શાંતિ શાંતિઃ। હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ। હરિઃ ઓમ।